લોકસભા 2024 ની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાવનગર લોકસભા બેઠકમાં કંઈક રંધાઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે, શું થવા જઈ રહ્યું છે, તેના પરિણામ શું હશે, કોના માટે થઈ રહ્યું છે અને તેનાથી કોને નુકસાન થશે, તે કંઈ પણ વસ્તુ સમજાતી નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભાવનગર લોકસભા બેઠક આવનાર સમયમાં મોટી ચર્ચામાં રહેશે. આમ આદમી પાર્ટીએ બે બેઠક પર ગઠબંધન કર્યું છે, કોંગ્રેસ સહમત થઈ છે. આ બે બેઠક છે ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભા. ભરૂચ લોકસભાનું માનીએ કે ચૈતર વસાવા, ડેડિયાપાડા, ઝઘડિયા અને ભરૂચ આ ત્રણ વિધાનસભામાં મહદઅંશે વર્ચસ્વ ધરાવે છે. આ તેમનું વર્ચસ્વ, તેમનો ચહેરો જોઈ આદિવાસી લોકો તેને મત પણ આપી દે. પરંતુ ભાવનગર લોકસભા બેઠક પૂછું, એ ભાવનગર લોકસભા બેઠક કે જે ભાજપનો ગઢ રહી છે, એ ભાવનગર લોકસભા બેઠક કે જેમાં આવતી વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી સારું પ્રદર્શન કરી ચૂકી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેની 7 વિધાનસભામાંથી 6 વિધાનસભામાં તેમની જીત થઈ છે. એટલે કે 7 વિધાનસભા છે ભાવનગર લોકસભાની અંદર, જેમાં પાલીતાણા, તળાજા, ગઢડા, બોટાદ, ભાવનગર રૂરલ, ભાવનગર ઇસ્ટ અને ભાવનગર વેસ્ટનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકમાં એક બોટાદ છોડીએ તો બાકીની તમામ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. અને આમ પણ ભારતીય જનતા પાર્ટી ભાવનગરમાં મજબૂત છે. હવે આ બેઠક પર ઉમેશ મકવાણા ઉમેદવાર છે અને આ સમાચાર, આ વાત એટલા માટે કરવી પડી રહી છે કારણ કે તે પોતાનો પ્રચાર શરૂ કરે આ પહેલા જ તેઓ કષ્ટભંજન મહારાજના દર્શન કરવા ગયા હતા. હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને ત્યાં જ તેમને મળ્યા ભારતીય જનતા પાર્ટીના જૂના નેતા, હાલ કોઈ હોદ્દા પર નથી મોટા, પરંતુ એક સમયના દિગ્ગજ નેતા નીતિન પટેલ. નીતિન પટેલ સાથે તેઓ વાત કરે છે, પરંતુ ફક્ત વાત ત્યાં અટકતી નથી. ઉમેશ મકવાણા નીતિન પટેલને પગે પણ લાગે છે. આ દ્રશ્યો હાલ વાયરલ થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ દ્રશ્યનો અર્થ શું, શું ભાવનગર લોકસભા બેઠક પહેલેથી નક્કી હતી કે ભાવનગર લોકસભા બેઠકમાં આ જ પ્રકારનું કરવું પડશે. ભાવનગર લોકસભા બેઠકમાં ઉમેશ મકવાણા નીતિન પટેલને પગે લાગે છે, શું એ જ દિવસે નીતિન પટેલ ત્યાં આવે, એ વાત ગળે ઉતરે તેવી નથી. નીતિન પટેલ આવે છે એ દિવસે, ઉમેશ મકવાણા પણ ત્યાં આવે છે અને બંનેની મુલાકાત થાય છે. આ વાત થોડી લોકોને અસમંજસમાં મૂકી રહી છે. હાલ તો ઉમેશ મકવાણાએ પોતાના પ્રચાર શરૂ કરી દીધો છે. તેણે શક્તિસિંહ ગોહિલનો આભાર માન્યો, દિલ્હી કોંગ્રેસનો આભાર માન્યો. કષ્ટભંજન દેવના સાનિધ્યમાં જ્યારે હું મારા પરિવાર સાથે સારંગપુર ખાતે દર્શને હતો ત્યારે મીડિયાના મારફત માહિતી મળી છે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતમાં 2 સીટ આમ આદમી પાર્ટીની જાહેર કરવામાં આવી છે, એટલે એક ભરૂચની સીટ અને એક ભાવનગરની સીટ, અને 24 સીટ ઉપર કોંગ્રેસ લડવાની છે. ત્યારે હું મારા શ્રેષ્ઠ નેતૃત્વ માન્ય અરવિંદ કેજરીવાલજીનો, માન્ય સંદીપ પાઠક સાહેબનો અને અમારા ઈશુદાનભાઈ ગઢવીનો આભાર માનું છું. સાથોસાથ અમારા ઇન્ડિયા ગઠબંધનના જે સાથી પક્ષો જે છે, માન્ય સોનિયાજી ગાંધી, રાહુલ ગાંધીજી, ખડગેજી અને અમારા ગુજરાતના શક્તિસિંહ ગોહિલનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે મારું નામ ભાવનગર સીટ ઉપર ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનમાંથી જાહેર કર્યું છે તે બદલ હું મારા સાથી પક્ષોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને ચોક્કસપણે અમે સાથે મળી દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓને સાથે મળી અને આગામી જ રણનીતિ બનાવશું. અને ભાવનગરની જે સીટ જે છે એ ઉમેશ મકવાણા નથી લડવાની, એ મારી ભાવનગરની જનતા લડવાની છે, મારી બોટાદની જનતા લડવાની છે. કારણ કે આ જે લડાઈ જે છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની છે. એટલે આગામી જે 24માં જે ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે દેશમાં અને ગુજરાતમાં, એને નિષ્ઠ નાબૂદ કરવા માટે ચોક્કસ અમે ભાવનગરની સીટ ઇન્ડિયા ગઠબંધનમાં ચોક્કસપણે જીતવાના છે. અને આગામી સમયમાં 2024 લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. અત્યારે અમે શરૂઆત કરી દીધી છે. માન્ય કષ્ટભંજન દાદાના પરિવાર સહિત મેં આજે દર્શન કરી લીધા છે અને આજથી જ મારી 3 સભા બોટાદ જિલ્લાના અલગ અલગ વિવિધ ગામોમાં ચાલુ થવાની છે. વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેશ મકવાણાની સામે કોણ આવશે? શું ભારતીબેન શિયાળ આવશે? એ ભારતીબેન શિયાળ કે જેઓ ચૂંટાતા આવ્યા છે, જે ઉપાધ્યક્ષ રહી ચૂક્યા ભારતીય જનતા પાર્ટીમાં અને ઉમેશ મકવાણા તેમના જ પ્રિય હતા તેવી પણ વાત છે.
તેવું ના બને કે ભારતીય જનતા પાર્ટી ભારતીબેન શિયાળને મેદાન ઉતારે અને ઉમેશ મકવાણ એટલે કે તેના જૂના પીએ તેની સામે લડે. વાત તો તેવી પણ ચાલી રહી છે કે ભારતીબેન શિયાળનું પત્તું કપાઈ શકે છે, તેની જગ્યાએ મનસુખ માંડવિયા મેદાને આવી શકે છે. આ તમામ વાત છે, પરંતુ ઉમેશ મકવાણાએ પ્રચાર શરૂ કરી દીધા છે. ઉમેશ મકવાણા એક કોળી ચહેરો છે ભારતીય જનતા પાર્ટીમાં. ભાવનગર લોકસભામાં કોળી સમાજ મહત્વનું યોગદાન આપે છે, તેનું પ્રભુત્વ છે ભાવનગર લોકસભાના અને ભાવનગર લોકસભાની અંદર આવતી વિધાનસભાઓમાં. ત્યારે ઉમેશ મકવાણાની સામે શું કોઈ ભારતીય જનતા પાર્ટી કોળી ચહેરો ઉતારશે કે પછી અન્ય ચહેરો? શું મનસુખ માંડવિયા ઉતરશે? અને ભારતીય જનતા પાર્ટી ઉમેશ મકવાણા સામે બિનકોળી ચહેરો ઉતારે છે તો તે સફળ રહેશે કે નહીં? મનસુખ માંડવિયા આવશે કે બેશક મનસુખ માંડવિયાનું વર્ચસ્વ છે ભારતીય જનતા પાર્ટીમાં, સંગઠનમાં વર્ચસ્વ છે, વિધાનસભામાં પણ તેનું વર્ચસ્વ છે. વિધાનસભાના ધારાસભ્યો તે કે તે મુજબ કામ કરતા હોય છે. આજ મુજબ મનસુખ માંડવિયા અને ઉમેશ મકવાણા સામસામે ટકરાશે તો શું થશે? લોકોનું કહેવું છે કે ઉમેશ મકવાણા એટલું વર્ચસ્વ ધરાવતા નથી. ઉમેશ મકવાણા અત્યારે બોટાદથી ધારાસભ્ય છે, પરંતુ ભાવનગર લોકસભામાં જે વર્ચસ્વ હોવું જોઈએ તે ઉમેશ મકવાણાનું નથી. બેશક એક વાત સાચી છે કે લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ ઉમેશ મકવાણાનું કદ વધશે, ઉમેશ મકવાણા વધુ લોકો સુધી પહોંચશે, અને લોકસભા ચૂંટણી પૂરી થયા પછી ઉમેશ મકવાણાનો જે લોકસભામાં વોટ શેર છે એ પણ વધારે જોવા મળશે. કારણ કે જો સામે કોઈ બિનકોળી ચહેરો આવે છે તો કોળી સમાજના ગામડાઓ ઉમેશ મકવાણાને મત આપે તો પણ નવાઈ નહીં. ઉમેશ મકવાણાએ પ્રચારની શરૂઆત કરી દીધી છે, નીતિન પટેલને પગે લાગ્યા છે, આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને નીતિન પટેલ તેની સાથે વાતચીત કરતા હતા. કેટલાય લોકો કહી રહ્યા છે કે નીતિન પટેલનું શું થશે? નીતિન પટેલની સામે જે વાત કરી રહ્યો છે એ ચહેરો હજુ ઉગીને ઊભો થયો છે, હજુ થોડો સમય થયો છે અને લોકસભા લડી રહ્યો છે, પરંતુ એ વ્યક્તિ કે જે દિગ્ગજ છે, જૂના છે, જાણીતા છે, સંગઠનમાં મોટું નામ ધરાવે છે, દિલ્હી ભાજપ સુધી કેન્દ્રમાં પણ જેની એક નામના છે, નીતિન પટેલ શું લોકસભા લડશે? હાલ તો ભારતીય જનતા પાર્ટીએ કોઈ લિસ્ટ જાહેર કર્યું નથી. ભારતીય જનતા પાર્ટીમાં અંત સુધી વાત ગુપ્ત રહેતી હોય છે અને નામ જો જાહેર થઈ જાય તો તેને બદલવામાં પણ વાર લાગતી નથી. જરા પણ સંકોચ કર્યા વગર નામ પણ બદલી નાખે છે ભારતીય જનતા પાર્ટી. આ સંજોગોમાં કોઈ પણ તેના ઉમેદવાર નહીં ઈચ્છતા હોય કે તેનું નામ ચાલતું હોય રેસમાં તો પણ જાહેર કરે. નીતિનભાઈ પણ એક વિષય છે કે નીતિનભાઈ લોકસભા લડશે કે નહીં. મનસુખ માંડવિયા શું ભાવનગર લોકસભા બેઠક પરથી લડશે એ પણ સવાલ છે. મનસુખ માંડવિયા લોકસભા લડી રહ્યા છે એ વાત કેટલી સાચી પડવા જઈ રહી છે? લોકો કહી રહ્યા છે કે મનસુખ માંડવિયા લોકસભા લડશે જ. આ સંજોગોમાં શું મનસુખ માંડવિયા અને ઉમેશ મકવાણા સામસામે આવશે? શું મનસુખ માંડવિયા નહીં પરંતુ ભારતીબેન શિયાળને ફરી તક આપવામાં આવશે અને ફરી તેઓ લોકસભા લડશે અને સામે હશે તેમના જ નજીકના ઉમેશ મકવાણા? ભાવનગર લોકસભા બેઠકમાં ગણિત શું રહેશે? ભાવનગર લોકસભા બેઠકમાં શું કોળી સમાજ વર્સિસ કોળી સમાજનો ચહેરો થશે કે અન્ય સમાજનો ચહેરો સામે આવશે? ભાવનગર લોકસભા બેઠકમાં ઉમેશ મકવાણા ફક્ત બોટાદથી ધારાસભ્ય છે તો અન્ય વિધાનસભામાં પ્રભુત્વ બતાવી શકશે કે નહીં? આ તમામ સવાલો છે. આપને શું લાગી રહ્યું છે? નીતિન પટેલને ઉમેશ મકવાણા પગે લાગે છે, એના પગ અડે છે તો આનો અર્થ શું? શું ઉમેશ મકવાણા પોતે વિનમ્ર છે અને નીતિન પટેલને એક દિગ્ગજ અને ગુરુ સમાન માને છે એટલા માટે પગે લાગ્યા, કે પછી આનું કોઈ બીજું જ કારણ છે? રાજકારણમાં પગે લાગવાના પણ કારણ અલગ હોતા હોય છે, નમસ્કાર કરવાના પણ કારણ અલગ હોતા હોય છે, સાથે બેસવાના કારણ પણ અલગ હોતા હોય છે અને ગેરહાજર રહેવાના કારણ પણ અલગ હોતા હોય છે. આ તમામ સંજોગોમાં નીતિન પટેલને પગે લાગવું ઉમેશ મકવાણાએ શું દર્શાવ્યા છે? આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ભાવનગર લોકસભા વિશે, ઉમેશ મકવાણા વિશે, મનસુખ માંડવિયા વિશે, ભારતીબેન શિયાળ વિશે અને નીતિન પટેલ વિશે. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.